નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંવર અને ગીતાંજલિ વિદ્યાલય વડવાણ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લોકોએ ટુબીના રોગો, વર્તમાન કાળ, ટુ હેમના રોગો, વર્તમાન કાળ બંનેનો અભ્યાસ કરી લીધો. હવે આપણે ટુબીના રોગો ભૂતકાળ તરફ આગળ વધીએ છીએ. તો ટુબીના રોગો ભૂતકાળને જોઈએ. શું કહે છે ટુબીના રોગો ભૂતકાળ? તું મારો વિદ્યાર્થી હતો તો શું થશે? યુ
બધા તો શું ગાઈઝ યુ ઓલ આર માય સ્ટુડન્ટ્સ યુ ઓલ વેર માય સ્ટુડન્ટ્સ આર મે વેર બરોબર તમે બધા મારા વિદ્યાર્થીઓ હતા પરંતુ હવે છો નહીં પછી જો હું તમને કોઈ એક છોકરાની વાત કરતી હોય કે જે પહેલા ડોક્ટર હતો હવે નથી તો શું કહીશ હી વોઝ અ ડોક્ટર હી વોઝ અ ડોક્ટર તે ડોક્ટર હતો અચ્છા એવું કહું કે તે સીજે હોસ્પિટલમાં ડોક્ટર હતો પણ હવે ટીબી હોસ્પિટલમાં ડોક્ટર છે તો શું કહીશ હી વોઝ ડોક્ટર ઇન અ સીજે હોસ્પિટલ બટ એટ નાઉ હી ઇઝ વર્કિંગ ઇન અ ટીબી હોસ્પિટલ સીજે હોસ્પિટલ ઓકે કે કારણ કે આપણે ઇંગ્લિશ બનાવી શકીએ છીએ પછી તેની પરિચારિકા હતી પણ હવે નથી હવે તે અથવા એવું કહી શકું કે તેની સીજે હોસ્પિટલમાં પરિચારિકા હતી તો શું આવશે સી વોઝ નર્સ ઇન સીજે હોસ્પિટલ સી વોઝ નર્સ ઇન સીજે હોસ્પિટલ તે સીજે હોસ્પિટલમાં પરિચારિકા હતી બની શકે કે હવે કોઈ બીજા હોસ્પિટલમાં કામ કરતી હોય ઓકે બસ આવી રીતે તમે તમારા વાક્ય બનાવી શકો છો રોજબરોજના જીવનમાં કેવી રીતે યુઝ થશે એ શીખવવા માટે મેં તમને આ એક ઈઝી વાળું ઉદાહરણ આપ્યું હવે એવું તો હું કહી શકું છું કે ઈટ વોઝ અ ડોગ એ કૂતરો હતો ને હવે બિલાડો થઈ ગયો કે ઈ વસ્તુ પોસિબલ નથી એટલે એની માટે હું એવું નથી કહેતી ઈટ વાળા વાક્યને બાકી રાખો આપણે જો કે કેવો લાગે વળ કેવું આવશે તો હું તમને ઈટ વાળા વાક્ય પણ કરાવીશ હવે કે તેઓ ડોક્ટર હતા તે ત્રણ જણા જે અહીંયાથી નીકળ્યા એ ત્રણ ટીબી હોસ્પિટલમાં ડોક્ટર હતા સીયુસ હોસ્પિટલમાં ડોક્ટર હતા બરોબર તો શું કહીશ ધે વેર ડોક્ટર્સ ધે વેર ડોક્ટર્સ ઇન સીયુસા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તે સીયુસા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની અંદર ડોક્ટર હતા હવે નથી હવે કોઈ બીજા હોસ્પિટલમાં કામ કરતા હોય બની શકે ને અંદર એક વસ્તુ તો બસ આવી જ પોસિબિલિટીઝ આવી જ વાતો આપણે જ્યારે કરવાની હોય ત્યારે આપણે એક આ મુજબ આપણા વાક્ય બનાવવા માટે આ બધાનો ઉપયોગ કરીએ છીએ તો સરસ મજાના ઉદાહરણો હવે આપણે લઈએ હવે હું તમારી પાસે એવી આશા રાખું કે થોડું થોડું તમે એડ કરતા જશો અન્ય શબ્દ પણ અન્ય શબ્દ હું એડ એટલે નથી કરાવતી કે તમને કદાચ અઘરું પડે તો કોઈકને બોલી તો શકું હું તમારી સામે ઇંગ્લિશ પણ તમને અઘરું પડશે સમજવાનું એટલે અત્યારે હું તમને સામાન્ય સામાન્ય વાક્ય એટલા માટે કરાવું છું કે જેથી તમને અઘરા ન પડે આપણે આને અંદર અઘરું વાક્ય બનાવી શકીએ છીએ પણ આપણે એવું નથી કરતા રીઝન એવું છે કે દરેકને સમજાવવું જોઈએ મારે ફક્ત બે વિદ્યાર્થીઓને નથી સમજાવવાનું એટલે બે વિદ્યાર્થીઓ માટે મેં જો કહી દીધું કે સી વોઝ નર્સિંગ ટીવી હોસ્પિટલ ઓકે એવા ટાઈપ તો તમે એ બધું સમજી શકો છો હોશિયાર છે એ ગમે એમ કેપ્ચર કરી જ લેવાના છે જેને પોતે માઇન્ડ શાર્પ છે એ ગમે એની ગમે ગ્રહણ કરી જ લેશે કેપ્ચર કરી જ લેશે અને એના માટેના પણ લેક્ચર્સ આવશે કે એમને થાય એમને ઘણે ને સમજે એટલે પછી એમની માટેના લેક્ચર પણ આવવાના જ છે સો ડોન્ટ વરી આપણે આગળ આગળ જતા બધું કરાવી દઈશું અત્યારે આપણે હવે વોઝ વેરના થોડાક વાક્ય બનાવી લઈએ કોષ્ટક દરેક વિદ્યાર્થી અત્યારે જો હું જે અહીંયા ભણાવું છું ગ્રામર એ ગ્રામર તમારે એક ચોપડામાં લખવાનું રહેશે એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ ચાલશે નહીં હોમવર્ક બીજું કંઈ નહીં આપે તમારે તમારો ગ્રામરનો છોકરો ટુ ડેટ પૂરો કરવો પડશે એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ કોઈ પણ પ્રકારના બહાના ચલાવી લેવાની નથી તમારી માટે ધોરણ આઠથી ધોરણ એકથી કહેવાય ને કે ધોરણ એકથી દસ સુધી બાર સુધી તમારી માટે ઇંગ્લિશને ત્યાસ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો તમારું ગ્રામર છે ઇંગ્લિશ બોલવું તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે એના જેટલું ઇમ્પોર્ટન્ટ તમારી ટેક્સ્ટ બુક પણ નથી ટેક્સ્ટ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ આ છે ટેક્સ્ટ ખાલી 10-15 જ માર્કની પૂછાય છે બાકીનું બધું ગ્રામરમાંથી પૂછાય છે માટે તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારું ગ્રામર જ છે ઓકે ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓકે તો આગળ વધીએ તમને હું ભૂતકાળના થોડાક વાક્ય જોઈએ તો તું સોરી ભૂથી સંબંધ કરીએ હું શિક્ષક હું
ગીતાંજલી વિદ્યાલયમાં શિક્ષિકા હતી. બને કે કાલ સવારે હું આ જો મૂકી દો, હું તમને ભણાવવા ના આવતી હોય તો હું એવું કહી શકું કે હું ગીતાંજલી વિદ્યાલયમાં શિક્ષિકા હતી, હવે નથી પહેલા હતી, તો હું શું કહી શકું? આ એવું કહો વિદ્યાર્થી હતો. આઈ વોઝ અ સ્ટુડન્ટ. હું 1998માં વિદ્યાર્થી હતો. 1998ની સાલમાં શિક્ષક હતો.
આપી શકો કે 1998 આઈ વોઝ અ સ્ટુડન્ટ ઇન 1998 આઈ વોઝ અ સ્ટુડન્ટ 1998 ને આગળ પર લઈ શકો છો અમે ડોક્ટર હતા અમે નથી વી વેર ડોક્ટર વિદ્યાર્થીઓ હતા ટીચર્સ ઓકે ઠીક આમ જો તમે તમારા વાક્યનો ઉપકાર કરી શકો છો જો તમને તમારો એકાદ વર્તમાન કાળનું વાક્ય આપ્યું હોય તો તમે એમાંથી પણ ભૂતકાળ પરિસ્થિતિમાં સંભવે છો તો આગળ વધીએ ઈઝી વાળા વાક્ય પણ થોડા જોઈ લઈએ કદાચ તમારે નકાર કરવો હોય તો હું ડોક્ટર હતો હું નકાર કરું તો ચોકીદાર હતો
A watchman. Two. Another option. Two. You wear. Bodyguard. Doctors. Okay? You were doctors. Tame doctor hata. To shikshako to bahuvachan shu thase? Tame shikshako hata. To shu thase tenu bahuvachan? You were teacher. Thank you.
She was a doctor. તે શિક્ષક હતો અથવા હતી. He was a teacher. Or she was a teacher. તે અંગરક્ષક હતો અથવા હતી. લેડી બોડીગાર્ડ પણ હોય હો. He was a bodyguard. And she was a bodyguard. તે વિદ્યાર્થી હતો અથવા હતી. He was a student. Or she was a student. ઓકે, કે આ મુજબ તમે તમારા તૃતીય પુરુષ એકવચનના વાક્ય પણ બનાવી શકો. You were not a doctor. You were no doctors. Okay? એકા મુજબ એનું નકાર પણ થાય છે પ્રશ્નાર્થ હોય તો. વેર યુ ડોક્ટર્સ? ઓકે, પરફેક્ટ. તમે કરી શકો. હવે તૃતીય પુરુષ બહુવચન એટલા જોતા જઈએ જોઈ જઈએ તો તેઓ ડોક્ટર હતા. They were teachers. બરાબર, they were teachers. તેઓ અંગરક્ષક હતા. તો શું થશે? They were bodyguards. વિદ્યાર્થીઓ હતા. ધે વેર સ્ટુડન્ટ્સ. બરોબર, કે આ મુજબ તમે તમારા તૃતીય પુરુષ બહુવચનના વાક્ય બનાવી શકો છો. હવે આપણે એકાદ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય પણ જોઈ લઈએ. Not a doctor. બરોબર, she was not a doctor. પ્રશ્નાર્થ બનાવી લઈએ. Was he a doctor? Was he a doctor? And again, was he a doctor?
કે આ મુજબ તમે વાક્ય બનાવી શકો છો. આગળ તરફ ડોક્ટર્સ ઓકે. તો કે આ મુજબ તમે તમારા હકાર નકાર પ્રશ્નાર્થ પ્રથમ પુરુષ એકવચન બહુવચન દ્વિતીય પુરુષ એકવચન બહુવચન તૃતીય પુરુષ એકવચન બહુવચન ભૂતકાળના વાક્ય બનાવી શકો છો. ઓકે, તો આશા રાખું છું કે હવે તમારી માટે પૂરતી પ્રેક્ટિસ થઈ રહી છે. ભૂતકાળના ટુબીના રૂપમાં હવે તમે જાતે પ્રેક્ટિસ કરતા રહેજો અને તમે આ હું બોર્ડમાં જેટલું પણ ગ્રામર ભણાવું છું એ બધું તમારા ગ્રામરના પાકા ચોપડામાં લખવાની શરૂઆત કરજો અને લખતા રહેજો. ઓકે.